નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી YouTube ચેનલમાં. તો હાલ મિત્રો, હવામાનની આગાહીને લઈને સૌથી મોટા સમાચાર, અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સર્જાશે કે નહીં અને ચોમાસું 2024 કેવું રહેશે. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરો તેમજ શેર કરો. તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર હાલ કાળઝાળ ગરમી પડી રહ્યો છે. એવામાં આગામી 2-3 દિવસની હાલ આપણે વાત કરીએ તો કમોસમી વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર અમુક અંશે તાપમાનની અંદર વધારો ઘટાડો પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત બીજી બાજુ આપણે અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બનશે કે નહીં તેના વિશે પણ મિત્રો જાણકારી મેળવીએ. તો અરબી સમુદ્ર આસપાસ 8 જૂનની આસપાસ અરબી સમુદ્રની અંદર જે છે એ હિલચાલ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. ત્યાં સુધી જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે. આ સાથે સાથે બીજી બાજુ રાજ્યની અંદર હાલ ભારે ગરમી પડી રહી છે. આ ઉપરાંત મે મહિનાની અંદર પણ તાપમાનની અંદર અમુક અંશે વધારો જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ ચોમાસું 2024ને લઈને પણ સૌથી મોટા સમાચારની આપણે વાત કરીએ તો મે મહિનાની શરૂઆતના દિવસોની અંદર જે છે એ પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂઆત થઈ જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને બીજી બાજુ પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થયા બાદ આંધી અને વંટોળ સાથે પણ અમુક અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો હાલ મિત્રો, ક્યાંક હીટવેવ તો ક્યાંક હિમવર્ષાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. એવાની અંદર મિત્રો, ગુજરાત રાજ્યની અંદર કેવું રહેશે વાતાવરણ અને કેવું રહેશે હવામાન? તો હાલ મિત્રો, વેધર ફોરકાસ્ટની સૌથી મોટી અપડેટની આપણે વાત કરીએ તો હાલની આપણે વાત કરીએ તો 30-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર બીજી બાજુ આપણે વાત કરીએ તો દેશના અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ હીટવેવ તેમજ અલગ અલગ હિમવર્ષા પણ જોવા મળી શકે છે એવું પણ હાલ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે વેધર અપડેટની આપણે બીજી બાજુ વાત કરીએ તો દેશભરની અંદર હવે પશ્ચિમી હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા તો હિમવર્ષા નિહાલ શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી બાજુ પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ તેમજ કેરળના આજુબાજુના વિસ્તારોની અંદર પણ મિત્રો હાલ 30-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ જે છે એ શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ખાસ કરીને મિત્રો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો હાલ ગરમીનું પ્રમાણ પણ વધી જશે, તાપમાન પણ માં પણ વધારો થશે એવું પણ હાલ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે મિત્રો આ વર્ષનું જે ચોમાસું છે એ પણ સારું રહે એવું પણ એક અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે. તો મિત્રો, વરસાદ, વાવાઝોડાની તેમજ હાલની તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.